સુરત કડોદરા રોડ અંત્રોલી ગામે ભટવારી હોટલની બાજુમાં આવેલ ગોડાઉનમાંથી કડોદરા જીઆઈડીસી પોલીસે 9200 લીટર બાયોડીઝલ ઝડપી પાડી પલસાણા મામલતદારને આ અંગે જાણ કરતા એક ટેમ્પો અને બાયોડીઝલનો 7 લાખથી વધુનો મુદ્દા માલ સીઝ કર્યો હતો. માંડવી તાલુકાના હરિયાળ જીઆઈડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 1.50 કરોડનું બાયોડીઝલ ઝડપી પાડ્યા બાદ સુરત જિલ્લાભરમાં સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે. બુધવારના રોજ રાત્રે કડોદરા પોલીસે અંત્રોલી ગામની વટવારી હોટલની બાજુમાંથી આવેલ ગોડાઉન નંબર 6માંથી 9200 લીટર બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બિન અધિકૃત વેપાર સુરતના કતારગામ ખાતે રહેતા મહેન્દ્રભાઈ આંબાભાઈ નસીદ નામનું ગોડાઉન ભાડે આપ્યું હતું, જ્યારે તેનું સંચાલન ભરતભાઈ લક્ષ્મણભાઈ કલોત્રા હોવાનું જાણવા મળ્યું હતું. ઘણા લાંબા સમયથી અહીં બિન અધિકૃત વેપાર ચાલતો હતો. કડોદરા વિસ્તારમાં અને કામરેજ તાલુકાના ઉંબેડ ગામે આવેલ પાર્કિંગમાં ઘણા બધા લાંબા સમયથી બાયોડીઝલનો વેપાર ચાલી રહ્યો છે. કડોદરા વિસ્તારમાં માફિયા વિસ્તાર વેપારમાં સંડોવાયેલા છે. પોલીસ ઉપર એસએમસીની રેડ બાદ દબાણ વધતા દરોડા પાડવા સક્રિય થયા છે, ત્યારે આ કથિત બાયોડીઝલ નેટવર્ક કેટલાક સમય સુધી બંધ રહે તે જોવું રહ્યું. પોલીસે ઘટના અંગે પલસાણા મામલતદારને જાણ કરતા તેઓની ટીમ ઘટના સ્થળે પહોંચી કુલ 9200 લીટર બાયોડીઝલ એક ટાટા ટેમ્પોમાં રહેલા નોઝલ પંપ મળી કુલ રૂપિયા 7,43,400નો મુદ્દામાલ સીઝ કરી જરૂરી સેમ્પલો લઈ તપાસ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.